આજનો આપણો ટોપિક છે ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પ્રમેય નંબર 10.2. આગળ આપણે 10.1 વિડિયો લેક્ચર નંબર 1 માં શીખી ગયા તે પ્રમાણેનો પ્રમેય 10.2 જે બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો વિધાન તમને આ પ્રમાણે આપેલું છે પ્રમેય નંબર 10.2 નું કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શકોની લંબાઈ એ સમાન હોય છે. એટલે કે વર્તુળના કોઈ એક બહારના બિંદુમાંથી દોરેલા જે બે સ્પર્શક છે એ બંને સ્પર્શકની લંબાઈ કેવી છે સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે એક વર્તુળ છે એટલે કે ઓ કેન્દ્રવાળા વર્તુળ, એની બહારનો કોઈ એક બિંદુ પી છે, તેના ઉપરથી બે સ્પર્શકો આપણને આપેલા છે ક્યુ અને આર. તો આપણે લખીએ પક્ષ લખીએ સૌ પ્રથમ કે ઓ કેન્દ્ર વાળા વર્તુળ, ઓ કેન્દ્ર વાળા વર્તુળ વર્તુળના બહારના ભાગમાં, બહારના ભાગમાં કયું બિંદુ છે? પી બિંદુ આવેલું છે. પી બિંદુ આવેલું છે. પી બિંદુ માંથી દોરેલા સ્પર્શક એટલે કયા બે? પી ક્યુ અને પી આર. કે બિંદુ પી માંથી બે સ્પર્શકો અનુક્રમે કયા છે? પી ક્યુ અને પી આર. પી ક્યુ અને પી આર છે અને આટલી માહિતી આપણને આપેલી છે. તો આપણે સાબિત શું કરવાનું કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો જે છે તેની લંબાઈ કેવી છે સમાન છે. એટલે સાધ્ય તમારું થાય છે સાબિત જે કરવાનું છે સ્પર્શકોની લંબાઈ એટલે કે પીક્યુ બરાબર પી આર એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આ થયું સાધ્ય. તો હવે આપણે સાબિતી લખીએ એટલે સાબિતી આવશે. તો સાબિતી માટે સૌ પ્રથમ શું કરવાનું કે ઓપી ઓપી ઓક્યુ અને ઓ આર ને આપણે સૌ પ્રથમ જોડી દઈએ. એટલે લખીએ કે ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં વર્તુળમાં ઓપી ઓક્યુ તથા ઓ આર જોડો. એટલે આપણે રેખા દોરીએ, રેખા દોરીએ એટલે આપણે તો આ શું થયું કે ઓક્યુ અને ઓઆર છે વર્તુળની શું થઈ? ત્રિજ્યા થઈ. તો વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શકને કેવું હોય છે? લંબ હોય છે. એવું આપણે પ્રમેય નંબર 10.1 માં શીખી ગયા. કેવી રીતે વર્તુળની ત્રિજ્યા અને આ જે સ્પર્શક છે તે કેવા હોય છે? લંબ હોય છે. તો આપણે લખીએ માટે પ્રમેય 10.1 પરથી શું લખી શકાય કે ખૂણો ઓ ક્યુ પી, ખૂણો ઓ ક્યુ પી અને ખૂણો ઓ આર પી અને ખૂણો ઓ આર પી એ કેવા થશે? 90 અંશ બને. શા માટે? તો અહીં લખી દેવાનું કે ઓ ક્યુ લંબ, ઓ ક્યુ લંબ કયું છે? પી ક્યુ તથા ઓ આર લંબ પી આર. પી આર હોવાથી આ બંને કેવા થશે? 90-90 અંશ ના લખે કાટકોણ ત્રિકોણ બને. તો કાટકોણ ત્રિકોણ બને એટલે આપણે લખી શકાય માટે કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ કયા બે ત્રિકોણ છે? બે ત્રિકોણ બન્યા ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પી માં, ઓ આર પી માં
ના બંને કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈએ તો સૌપ્રથમ ખૂણો OQP OQP ખૂણો કયો છે ORP ORP કયો છે કાટકોણ 90 અંશ છે એટલે બંને કેવા છે સમાન છે બીજું OQ બંને ત્રિજ્યા પણ કેવી છે ત્રિજ્યા બંનેમાં સરખી હોય એટલે કે OQ બરાબર OR એ લખી શકે કે સમાન ત્રિજ્યા હવે બીજું કે કર્ણ એટલે કે સોરી આ જે કાટકોણ ત્રિકોણમાં કર્ણ કયો છે OP આમાં પણ કયો આવશે કર્ણ એટલે સામાન્ય બાજુ આવે છે એટલે શું લખી શકાય OP બરાબર OP સામાન્ય કર્ણ એટલે આ કઈ શરતથી કાકબા શરતથી માટે કાકબા શરત અનુસાર ત્રિકોણ આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ OQP એકરૂપ ત્રિકોણ ORP બને બંને ત્રિકોણ કેવા બને એકરૂપ ત્રિકોણ બને તો હવે આપણે જે નિયમ છે કે એકરૂપ ત્રિકોણની અંદર જે અંગ હોય એટલે તેમના અંગો પણ કેવા હોય સમાન હોય છે એટલે આપણે લખી શકે એકરૂપ ત્રિકોણ ને અનુરૂપ બાજુ ના માપ પણ કેવા હોય છે સમાન હોય છે માટે કઈ બે બાજુ PQ બરાબર PR બાજુ સમાન થાય PQ બરાબર PR તો જે આપણે સાબિત કરવાનો છે PQ બરાબર PR PQ અને PR શું છે વર્તુળના સ્પર્શકો છે એટલે કે વર્તુળના સ્પર્શકની લંબાઈ કેવી આવી સમાન છે તેવું આપણે સાબિત થયું તો આ તો પ્રમેય નંબર 10.2 ફરીથી જોઈ લઈએ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન છે કે કોઈ O કેન્દ્રવાળો વર્તુળ છે તેની બહાર કોઈ P બિંદુ છે તેના બે સ્પર્શકો PQ અને PR છે તેમનો પક્ષ કહેવાય સાબિત શું કરવાનું એ સાધ્ય લખવાનું કે PQ બરાબર PR મને સાબિત કરવાનું છે તો સૌપ્રથમ P OP OQ અને OR આપણે જોડી દઈએ એટલે કે ભાઈ ત્રિજ્યા છે સ્પર્શકને લંબ છે એટલે કે પ્રમેય નંબર 10.1 પરથી આ બંને ખૂણા કેવા થશે કાટખૂણ થશે કાટખૂણ થાય એટલે બંને કાટખૂણ ત્રિકોણ કહેવાય કાટખૂણ ત્રિકોણ થાય એટલે કાકબા શરત આપણે સાબિત કરવાની તો કાકબા શરત સાબિત થાય એટલે કે એકરૂપ ત્રિકોણના માપ પણ કેવા હોય છે બાજુનો માપ પણ સમાન હોય એટલે આ બંને બાજુ પણ કેવી થાય સમાન સાબિત થાય એટલે આપણે જે સાબિત કરવાનું છે તે આપણે સાબિત કરી આપણે બે પ્રમેય શીખ્યા તે પ્રમેય ના આધારે હવે દાખલા આપણે શીખવાના છે જેમાં એમસીક્યુ વાળા દાખલા છે પહેલો દાખલો આ પ્રમાણે છે કે બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી હોય વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી હોય વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો તે વર્તુળની ત્રિજ્યા આપણે મેળવવાની છે એટલે તમને આ પ્રમાણ આપેલું છે કે કોઈ એક વર્તુળ છે વર્તુળના કોઈ એક કેન્દ્રથી એક સ્પર્શક છે શું કહે છે કે ક્યુ બિંદુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ એટલે ક્યુ બિંદુમાંથી દોરેલો જે વર્તુળનો સ્પર્શક છે એટલે આપણે નામ આપી દઈએ પી તો વર્તુળના સ્પર્શકની લંબાઈ કેટલી છે 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું છે 25 સેમી તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે તે આપણે મેળવવાનું છે
तो प्रमेय नंबर 10.1 के काटकोण त्रिकोण बने એટલે આપણે લખીએ કે કાટકોણ ત્રિકોણ ओ क्यू पी માં ओ पी નો સ્ક્વેર બરાબર ओ क्यू નો સ્ક્વેર प्लस क्यू पी નો સ્ક્વેર ओ पी એટલે કે 25 નો વર્ગ બરાબર ओ क्यू આપણે મેળવવાના છે ओ बी બરાબર 24 નો વર્ગ 25 નો વર્ગ કેટલો થશે 625 24 નો વર્ગ બરાબર ને આ બાજુ એટલે કે 576 બરાબર OQ નો સ્ક્વેર બાદબાકી થશે 24 નો વર્ગ આ બાજુ જાય એટલે 625 માંથી 576 જાય એટલે કે 49 બરાબર OQ નો સ્ક્વેર સ્ક્વેર કાઢીએ એટલે સામે વર્ગમૂળ તો 49 કોનો વર્ગમૂળ છે 7 એટલે OQ બરાબર કેટલા મળ્યા આપણને 7 સેમી એટલે ત્રિજ્યા કેટલી આપણને મળી 7 સેમી આપણને મળી આ થયો હવે બીજો દાખલો જોઈએ એ બાજુની આકૃતિમાં જો TP અને TQ TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ ખૂણો POQ 110 બને એવા સ્પર્શકો છે એવા બે સ્પર્શકો છે તો ખૂણ PTE PTQ આ ખૂણો આપણે મેળવવાનો છે તો મેં કીધું કે વર્તુળના સ્પર્શકો છે વર્તુળના સ્પર્શકો એટલે આમાં કેટલું હોય 90 અંશ પ્રમેય નંબર 10.1 એટલે આ ચતુષ્કોણ બન્યો ચતુષ્કોણમાં ત્રણ ખૂણો આપણને મળ્યા સામેનો ખૂણો આપણે મેળવવાનો તો આપણે લખીએ કે ચતુષ્કોણ કે PQR P Q T સોરી P O P O Q T માં ખૂણો P પ્લસ ખૂણો O પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો T બરાબર 360 હવે P અને Q કેટલું હશે આપણે લખવું પડે કે પ્રમેય 10.1 પરથી ખૂણો P બરાબર ખૂણો Q બરાબર 90 અંશ કારણ કે સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય છે એટલે 90 તો આપણે માપ લખીએ 90 પ્લસ O નું માપ કેટલું છે 110 પ્લસ 90 પ્લસ ખૂણો T બરાબર 360 તો કેટલા થશે 110 ને 90 એટલે 200 290 પ્લસ ખૂણો T બરાબર 360 બરાબર ની પહેલી બાજુ ખૂણો T T એટલે કયો થાય PTQ PTQ બરાબર 360 માઇનસ 290 એટલે કે 360 માંથી 290 જાય એટલે કેટલા વધશે 70 માટે ખૂણો PTQ બરાબર કેટલું મળ્યું આપણને 70 અંશ એટલે કેટલા નો આવે છે PTQ 70 અંશ નો બને હવે આપણે ત્રીજા નંબર દાખલો જોઈએ કે જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 80 રચાતો હોય આપણે રકમ પ્રમાણે આકૃતિ દોરીએ કે O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB આ બંને સ્પર્શક છે P અને PB તેમની વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો કેટલાનો છે 80 અંશ હોય તો ખૂણો POA એટલે આ ખૂણો આપણે મેળવવાનો છે તો સૌપ્રથમ કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ બનશે 90 અંશ એટલે પહેલા સૌપ્રથમ આપણે આ ભૂલી જઈએ આમાં કેટલું છે 80 અંશ એટલે એક ચતુષ્કોણ બન્યો એટલે આપણે લખીએ પહેલા લખી દઈએ કે પ્રમેય 10.1 પરથી ખૂણો A બરાબર ખૂણો B બરાબર 90 અંશ થાય 90 અંશ બને છે હવે લખીએ કે ચતુષ્કોણ A P B Q અથવા O A A P B માં ખૂણો A પ્લસ ખૂણો P પ્લસ ખૂણો B પ્લસ ખૂણો O બરાબર 360 કિંમત મૂકીએ A બરાબર 90 P બરાબર કેટલા છે આ P ખૂણો છે 80
प्लस नेवु प्लस खूणो ओ बराबर 360 लगना था से 9 दो 18 18 ने 8 26 लगे 260 प्लस खूणो ओ बराबर 360 माटे खूणो ओ बराबर 360 माइनस 260 माटे खूणो ओ आपने कितना मिला 100 લાખો ખૂણો આપણને કેટલાનો મળ્યો 100 અંશનો હવે કે આપણે OP રચીએ આપણે ખૂણો તો AOP મેળવવા છે તો બે ત્રિકોણ બન્યા ત્રિકોણ કયા ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP માં તો સૌપ્રથમ ખૂણો સમાન છે બે માં કયો ખૂણો PAO बराबर PBO नेमोस नो कौन है बीजू के बनने ने त्रिज्या के लिए समान OA बराबर OB त्रिज्या त्रिज्या क्या आ रही है OP OP बराबर OB सामान्य बाजू તો કાકબા શરત પણ લાગુ પડે અથવા તો બાકુબા શરત પણ લાગુ પડે તો આપણે લખીએ તો કે ભાઈ કાકબા શરત અનુસાર શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OBP બને બંને ત્રિકોણ એકરૂપ બન્યા તો ત્રિકોણ એકરૂપ બને તો ખૂણા પણ કેવા થાય સમાન એટલે AOP AOP बराबर खूणो PBO आ बने पण खूणा केवा थाय सॉरी POB आवशे POB आ बने केवा थाय समान खूणा थाय हवे आपणी पासे आखो खूणो छे OAB हवे खूणो OAB बराबर आखो खूणो छे आ पहेलो अने बीजा बन्नेना सरवाळा जेटलो OAP प्लस POB હવે તો આ બંને તો સમાન છે એટલે આપણે POB ની જગ્યાએ AOP લખી શકાય આગળનો આવ્યો છે 100 AOP પ્લસ AOP એટલે બે વખત 2 ટાઈમ્સ ખૂણો AOP બરાબર 100 બરાબર ની પહેલી બાજુ એટલે AOP આપણને કેટલા મળશે 50 અંશ એટલે આમાં કેટલું હશે 50 અંશ બને તો આ તો પ્રશ્ન નંબર 1 2 અને 3 જે એમસીક્યુ વાળા દાખલા હતા બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો પસંદ આવ્યો તો તેને લાઈક આપવાનું ભૂલશો નહીં તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો